હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ ભણીશું. તેમાં યુનિટ 1 એનું ભણીશું. એમાં છે વોટ ઇઝ ઇન ધીઝ યુનિટ. વોટ ઇઝ ઇન ધીઝ યુનિટ, આ યુનિટમાં શું છે એની વાત કરી છે. તો એક્ટિવિટી 1. હવે એક્ટિવિટી 1માં શું છે કે પોયમ છે. પોએમ છે. હવે પોએમ સમજવા માટે પહેલાં થોડા સ્પેલિંગ સમજવા પડશે. સ્પેલિંગ સમજીશું એટલે આપણને પોએમમાં જલ્દી ખબર પડશે. એમાં સ્પેલિંગ છે. એક્ટિવિટી 1, RHYTHM, રિધમ. રિધમ મતલબ તાલ. આપણે સંગીતમાં કંઈ પણ ગાવાનું હોય, કંઈ હોય તો રિધમ, તાલ, લય એના સાથે ગાવાનું હોય છે. તો રિધમ એના માટેની વાત કરી છે. રિધમ, તલ, તાલ માટે, લય માટે. રેપ, RAP, રેપ એટલે કે ટકોરો મારવો. TOCLAP, ટુ ક્લેપ એટલે કે તાળી પાડવી. BEAT, બીટ એટલે તાલ. ફિટ એટલે કે પગ. FUN, ફન એટલે કે મજા. STRWT, સ્ટ્રીટ એટલે શેરી. સ્ટ્રીટ એટલે શેરી. આ હતા એના થોડા મિનિંગ્સ અને એના ઉપરથી આપણે આ સમજીશું. એમ કે પહેલું છે કે રેપ, અ રેપ, 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 રેપ એટલે કે જે આપણે હમણાં જ સમજ્યા, રેપનો મતલબ, રેપ એટલે કે ટકોરું મારો, ટકોરું મારો, એના ઉપરથી છે કે ટકોરું મારો, ટકોરું મારો એના ઉપરની વાત કરી છે. તો હવે એના ઉપરથી છે. હવે હિયર, હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ એટલે કે હિયર્સ ધ રિધમ એટલે કે લય છે, આ લય છે. હિયર ધ રેપ, આ ટકોરો છે. પછી 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે 1 2 3 4 5 6 તાળી પાડો. આ લય છે, આ ટકોરો છે. 1 2 3 4 5 6 તાળી પાડો. એ જ રીતે આગળ હિયર ધ રિધમ, હિયર ધ બીટ. આ શું છે, આગળ આવી ગયું, આ લય છે. અને અહીંયા, અહીંયા ઉપર ટકોરું મારો, રેપ એટલે ટકોરું મારો. અહીંયા હિયર ધ બેટ, બેટ એટલે તાલ, તાલ છે. આ લય છે, આ તાલ છે. એમ કે કીપ ધેટ રેડ રિધમ ઇન યોર ફીટ એટલે કે તમારા પગમાં. કીપ ધેટ રિધમ, રિધમ એટલે લય, અને ઇન યોર ફીટ એટલે કે તમારા પગથી લય જાળવો, તમારા પગ વડે લય જાળવો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન એટલે કે ગો ફોર ધ રિધમ એટલે કે લય સાંભળો, જુઓ એમ, લય સાંભળો. ગો ફોર ધ ફન અને લયની મજા કરો. 7 7 6 5 4 3 2 1 એટલે 7 6 5 4 3 2 1. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ એટલે કે લય સાંભળો અને રેપ એટલે કે ટકોરો મારો. 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે 1 2 3 4 5 6 તાળી પાડો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ એટલે કે લય સાંભળો અને તાલ સાંભળો. હિયર ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. હિયર ધ રિધમ મતલબ કે શેરીમાં ચાલવાનો આ છે લય. સ્ટ્રીટ એટલે કે શેરી. શેરીમાં ચાલવાનો આ છે રિધમ મતલબ લય. હવે ફરી એકવાર સમજી લઈશું. હિયર ધ રિધમ એટલે કે આ લય છે. હિયર ધ રેપ એટલે કે આ ટકોરો છે. 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે 1 2 3 4 5 6 તાળી પાડો. હિયર ધ રિધમ, હિયર ધ બીટ એટલે આ લય છે અને આ બીટનો મતલબ તાલ છે. કીપ ધ રિધમ ઇન યોર ફીટ, તમારા પગ વડે લય જાળવી રાખો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન, લય સાંભળો અને મજા કરો. પછી 7 6 5 4 3 2 1 એટલે 7 6 5 4 3 2 1. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ રેપ એટલે કે તમારો લય સાંભળો અને રેપ એટલે કે ટકોરો મારો. 1 2 3 4 5 6 ક્લેપ એટલે કે 1 2 3 4 5 તાળી પાડો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ એટલે કે લય સાંભળો અને બીટ એટલે તાલ સાંભળો. હિયર્સ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ એટલે કે શેરીમાં ચાલવાનો આ છે લય. સ્ટ્રીટ એટલે શેરી, એમાં ચાલવાનો
down મતલબ ચાલવાનો going down ચાલવાનો લય છે બરાબર આ એક્ટિવિટી 1 પૂરી થાય છે હવે એક્ટિવિટી 2 એક્ટિવિટી 2 માં શું છે કે ઉપર ચિત્ર આપ્યા છે બધા એ ચિત્રમાં જે આપ્યું છે એ જોવાનું છે આપણે આ ચિત્રમાં જેટલા પ્રાણી પક્ષી ફૂલ બધું આપેલું છે જે એ બધું જોવાનું છે અને ગણવાનું છે અને જે ઉપર આપ્યું છે એમાં લખવાનું છે પહેલું છે ઉપર લખ્યું છે ફ્લાવર હવે નીચેના ચિત્રમાં કેટલા ફ્લાવર છે કેટલા એપલ છે કેટલી કાર છે એ ગણવાનું છે શોધવાનું તો અહીંયા લખવાનું છે પહેલું છે ફ્લાવર્સ ફ્લાવર્સ મતલબ ફૂલ તો ફૂલ ગણવાના છે તો 1 2 3 4 5 તો અહીંયા 5 ફૂલ છે તો અહીંયા 5 લખવાના છે પછી એ જ રીતે બીજા છે એપલ્સ તો એપલ્સ કેટલા છે 1 2 3 4 તો એપલ્સ કેટલા છે તો 4 તો અહીંયા 4 લખવાના છે હવે કાર્સ કાર્સ કેટલી છે તો 1 2 3 4 5 કાર્સ કેટલી છે 5 તો અહીંયા 5 લખવાના છે પછી એટલે બસીસ એટલે કે બસ બસ કેટલી છે તો 1 2 3 બસ કેટલી છે 3 તો અહીંયા લખવાની છે 3 પછી કેમલ્સ કેમલ્સ એટલે કેમલ એટલે ઊંટ તો ઊંટ કેટલા છે તો એ ગણવાના છે 1 2 3 4 5 તો ઊંટ કેટલા છે 5 તો અહીંયા 5 લખવાના છે હવે રેબિટ રેબિટ એટલે કે સસલું સસલા કેટલા છે તો 1 2 3 4 5 6 તો અહીંયા રેબિટ કેટલા 6 પછી ફ્રોગ ફ્રોગ એટલે કે દેડકા દેડકા કેટલા છે તો 1 2 3 4 5 6 7 કેટલા છે 7 8 અને 9 9 છે તો અહીંયા લખીશું 9 પછી બનાનાસ બનાનાસ એટલે કેળા તો કેળા કેટલા છે એ ગણવાના છે તો 1 2 3 4 5 6 7 8 તો અહીંયા લખીશું 8 આ રીતે આ ચિત્ર હોય એ ચિત્ર ઉપરથી આ ગણવાના છે અને ગણીને ઉપર લખવાના છે એના પછી પાછળ છે હવે જે આગળ ગણ્યા એના ઉપરથી આપણે આ રીતે સેન્ટેન્સ બનાવવાનું છે કે ઉદાહરણ અહીં લખ્યું છે બી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો બોલો અને લખો હવે જે આગળનું ઉદાહરણ આપણે આપ્યું એના ઉપરથી વાક્યો બનાવવાના છે અને બોલવાના છે અને લખવાના છે પહેલું લખેલું છે કે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર એટલે કે 5 ગાડીઓ હતી આ ચિત્રમાં એમ કે 5 ગાડીઓ હતી એ જ રીતે બીજું છે બીજું આપણે જાતે બનાવવાનું છે આગળ હતા એ પ્રમાણે ઉદાહરણ પ્રમાણે કે ધેર આર 5 કાર ઇન ધ પિક્ચર તો આગળના ચિત્રમાં કેટલી 5 કાર હતી ને તો અહીંયા ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર હવે ફરીથી લખવાનું છે બીજું ધેર આર આ રીતે જાતે બનાવવાનું છે ઉપરના જેમ જ લખવાનું છે ધેર ધેર આર એટલું તો અંદરથી જોઈને જ લખવાનું છે હવે કાર વિશે આપી દીધું હવે અહીંયા આપણે જે આપ્યું છે ફ્લાવર્સ અહીંયા આપ્યા છે અહીંયા આપણને આપ્યા છે ફ્લાવર્સ ફ્લાવર્સ છે 5 ફ્લાવર્સ છે તો આપણે પછી આપણે એ જ લખવાનું છે કે ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર આ રીતે વાક્ય બનાવવાના છે બરાબર હવે બીજું એના પછીનું બીજું છે એક બે બન્યા પછી ત્રીજું ધેર આર તો બધામાં લખી જ નાખવાનું ધેર આર પછી પાછળ જોવાનું છે કે શું છે પછી એપલ્સ તો 4 એપલ્સ છે તો આપણે એ લખવાનું છે કે ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર પછી એના પછી છે અહીં આપણે તો એના એ જ લખવાનું છે કે ધેર આર હવે આગળ જોવાનું છે ચિત્ર પ્રમાણે કે એપલ્સ આવી ગયા પછી બસીસ
બસ વિશે છે તો કેટલી છે 5 નહીં સોરી કાર છે કાર કેટલી છે 5 છે તો 5 નું લખવાનું છે કે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર્સ પછી એના પછી છે ધેર આર હવે આગળ ફરીથી જોવાનું છે કે કઈ વસ્તુ છે કાર્સ લખ્યા હવે બસીસ છે તો કેટલી છે 3 તો ફરી એ લખવાનું છે ધેર આર 3 બસીસ ઇન ધ પિક્ચર્સ હવે ફરીથી એના બીજું લખવાનું છે ધેર આર હવે શું છે બીજું કેમલ્સ કેટલા છે 5 તો એના વિશેનું લખવાનું છે 5 કેમલ્સ છે તો 5 કેમલ્સ તો ધેર આર 5 કેમલ્સ ઇન ધ પિક્ચર્સ હવે એના પછી છે ધેર આર આગળ જોવાનું છે ફરી શું છે રેબિટ છે 6 રેબિટ તો ધેર આર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર્સ પછી એના પછી ધેર આર શું છે આગળ ફ્રોગ 9 ફ્રોગ હતા તો ધેર આર 9 ફ્રોગ ઇન ધ પિક્ચર એ જ રીતે ધેર આર શું છે બનાનાસ તો 8 છે તો 8 બનાના ઇન ધ પિક્ચર આ રીતે આગળથી જોઈને આગળ ચિત્ર છે ચિત્રની અહીંયા ગણતરી કરવાની છે અને ગણતરી કર્યા પછી અહીંયા ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આ રીતે સેન્ટેન્સ બનાવવાના છે હવે એના પછી છે હં આટલા સુધીના સેન્ટેન્સ બધાએ બનાવવાના છે હવે એક્ટિવિટી 1 કે જે આનું ઇંગ્લિશ લખવાનું છે એની રાઇમ્સ એની જે પોએમ છે એ લખવાની છે એ લખીને એનું ગુજરાતી કરવાનું છે પછી એના પછી આ એક્ટિવિટી 2 એક્ટિવિટી 2માં જે ચિત્ર આપ્યા છે એ ચિત્ર અહીંયા ઉપર આપેલું છે એ પ્રમાણે અંદરથી શોધીને એટલા ગણતરી કરવાની છે એ લખવાનું છે એના પછી આ રીતે જે આગળના ચિત્ર જેટલા ગણ્યા છે અને એના જે ઉદાહરણ આપ્યા હતા અને જેટલા હતા એ પ્રમાણે આ રીતે સેન્ટેન્સ બનાવે છે ઉદાહરણ પ્રમાણેનું આ રીતે સેન્ટેન્સ બને છે લેસનમાં યુનિટ 1 એમાં એક્ટિવિટી 1 એનું ઇંગ્લિશ લખવાનું છે એનું ભાષાંતર લખવાનું છે યુનિટ 2 એના ચિત્રો જેટલા આપ્યા છે એની ઉપર ગણતરી કરવાની છે અને યુનિટ 2ના બી નંબરનું તો બી નંબરમાં જે આગળ ગણતરી કરી છે એના ઉપરથી આ રીતે સેન્ટેન્સ બનાવે છે આટલું લેસન કમ્પ્લીટ નોટમાં સારા અક્ષરે કરી લેવું છું આવજો.